અમદાવાદમાં વિશ્વકર્મા પરિવાર દ્વારા બે દિવસીય એકતા રથનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં 17 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ચાંદલોડિયા મંદિર ખાતે સવારે 8 કલાકે રથયાત્રા વિશ્વકર્મા મંદિર ચાંદલોડિયાથી સવારે 7 કલાકે આરંભાશે, જ્યારે તારીખ 18 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા ચોક નરોડાથી સવારે 7 કલાકે રથયાત્રા આરંભાશે, જેમાં સમગ્ર વિશ્વકર્મા સમાજ એકત્રિત થઈ એકતા શક્તિનો અનુભવ કરાવશે। રથયાત્રાની વિશેષતાની વાત કરીએ તો ડીજે સાઉન્ડ સાથે ઓપન જીપ કાર બાઇકના કાફલા સાથે આ એકતા રથયાત્રા નીકળશે, જેમાં તમામ વિશ્વકર્મા સમાજને જોડાવા આહવાન કરાયું છે। 2022 ને શનિવારે આપણે વિશ્વકર્મા દાદાનો પૂજન દિવસ નિમિત્તે શ્રી વિશ્વકર્મા જન સહાયક ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા એક ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે। 17 તારીખ સવારે 7 વાગે ચાંદલોડિયા ગોતા રોડ વિશ્વકર્મા મંદિરથી આ રથયાત્રાનું પ્રસ્થાન થશે। તારીખ 18/9/2022ના રવિવાર સાંજે શ્રી ગોતા શ્રી વિશ્વકર્મા મંદિર વસ્ત્રાલ પૂર્ણાહતિ થશે। આ રથયાત્રામાં ગુજરાતની નામી અનામી શ્રી વિશ્વકર્મા વંશજની દરેક સંસ્થાને ના ટ્રસ્ટીઓ, વડીલો, ભાઈઓ, બહેનો અને શ્રી વિશ્વકર્મા જન સહાયક ચેરિટેબલ ટ્રસ્ટ આપશ્રીને આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં પધારવા હાર્દિક અપીલ કરીએ છીએ। રથયાત્રા ભવ્ય નીકળવાની છે તો આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આપનો સાથ અને સહકાર અદ્ભુત મળશે। આપ સૌ આવો, સમાજના તમામ વિશ્વકર્મા સમાજના તમામ ભાઈ બંધુઓ, સૌ વડીલો, બહેનો, માતાઓ બધાને ફરી વખત હાર્દિક ભાવભર્યું આમંત્રણ છે અને આપણી યાત્રાને ભવ્ય સફળ બનાવવા માટે આપણે સૌ એકઠા થઈએ। 2 દિવસ આપણે દાદાની યાત્રાનું પૂજન કરીએ। દાદા આપણે આંગણે આવી રહ્યા છે તો આપણે દાદાની પૂજામાં ભાગ લઈએ, દાદાને વધાવીએ। દાદાના વધામણા થઈ રહ્યા છે એનો આપણને આનંદ હોવો જોઈએ અને આપણે સૌ મળીને આ એક દર્શન કરવા આપના આંગણે દાદા આવી રહ્યા છે તો બહુ મોટી સંખ્યામાં વડીલો, મિત્રો અને સગા સંબંધીઓ એમને રૂબરૂ ના મળી શકાયું હોય તો આ એક અમારો